જીવન. ચાલો આજે આપણે ચેપ્ટર 12 આપત્તિ અને વ્યવસ્થાપનમાં દુષ્કાળ અને આપત્તિની અસરો ભણીશું. આપણે કાલે પૂર અને સુનામી વિશે ભણેલા. ચાલો દુષ્કાળ વિશે જોઈએ. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી પોતાની માઠી અસરો છોડે એવી કુદરતી આપત્તિ છે. દુષ્કાળ છે એ કુદરતી આપત્તિ છે, એટલે કે જ્યારે વરસાદ કે એવું આવે નહીં, પાકનું ઉત્પાદન થાય નહીં અને જે અસર થાય છે જીવનકાળ ઉપર એને આપણે કુદરતી આપત્તિ કહી શકીએ. આ આપત્તિ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક એવા પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. મેં કીધું એ રીતે પાણી અને ખોરાક સાથે જોડાયેલી છે. અનાજ ઉગે નહીં તો પછી જમવાનું પણ મળે નહીં, એટલે એ તકલીફ પણ આવી શકે. મોસમી આબોહવામાં દુષ્કાળ સમયે પડતા એવી લાક્ષણિકતા છે, જે વર્ષો વરસાદ ઓછો કે સાવ ન વરસે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. જ્યારે વરસાદ ન પડે ત્યારે આ સમસ્યા ઉદ્ભવે છે. અછતની સ્થિતિમાં ખેતી અને જીવસૃષ્ટિને પાણીના અભાવે ભારે હાનિ થાય છે. જ્યારે પાણી ન મળે તો પાક પણ થાય નહીં, એના કારણે આ સમસ્યા આવે છે. મનુષ્ય માટે અનાજની સમસ્યા તથા પાલતુ પ્રાણીઓ માટે ચારાની સમસ્યા સર્જાય છે. માણસને જમવાનું ન મળે અને પ્રાણીઓને પણ ઘાસ ચારો કે એવું કંઈ મળે નહીં. અગાઉ દુષ્કાળમાં ભૂખમરાથી ભારે જાનહાનિ થતી હતી, પણ આધુનિક સમયમાં યોગ્ય વ્યવસ્થાપનથી જાનહાનિ અટકાવી શકાય છે. પહેલાના સમયમાં દુષ્કાળ પડતો તો પૂરતો પુરવઠો ન હોય, એટલા માટે ઘણા બધા માણસો મૃત્યુ પણ પામતા. પણ અત્યારે આ વ્યવસ્થાપન સરસ રીતે ગોઠવેલું છે, જેનાથી પુરવઠો પ્રમાણમાં હોય. જ્યાં દુષ્કાળ પડે તો ત્યાં અનાજ પૂરું પાડવામાં આવે છે, જેથી માણસો મૃત્યુ પામતા નથી અને થોડી ઘણી આજીવિકા ગુજારી શકે છે. દુષ્કાળ સમયે આપણે કયા પગલાં લઈ શકીએ એના વિશે હવે આપણે વાત કરીએ. દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ? પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આયોજન કરવું, ટપક સિંચાઈનો પ્રચાર, અનાજમાં માપબંધી દાખલ કરવી, બગાડ કરવો જોઈએ નહીં. અનાજ આપણે જમીએ છીએ તો ગમીને બહાર જમવા જઈએ તો અડધું ખાઈએ અને અડધું એમ ફેંકી દઈએ, એટલે કે અનાજનો કે ખોરાકનો વ્યય થવો જોઈએ નહીં. અનાજનો બગાડ અટકાવવા ભોજન સમારંભ પર પ્રતિબંધ જ મૂકી દેવાનો, કે ગમે ત્યાં હોય લગ્ન પ્રસંગે આવું ગમે તે તો આપણે ભોજન વ્યવસ્થા રાખવી જોઈએ નહીં. દુષ્કાળ દરમિયાન દુષ્કાળ જ્યારે આવે ત્યારે આપણે શું કરી શકીએ? રાહતદાયી અનાજની વિતરણની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. તાકીદ સિવાયના બાંધકામ બંધ રાખવા જોઈએ. જે જરૂરી બાંધકામ છે એ જ કરવા જોઈએ, બાકી બાંધકામ બંધ રાખવા જોઈએ. અનાજ અને ઘાસચારાના સંગ્રહખોરી સામે પ્રતિબંધાત્મક પગલાં લેવા જોઈએ. જે સંગ્રહખોરી કરે છે, એટલે કે અનાજ હોય એ ઓછા ભાવે બધું લઈ લે મોટા મોટા વેપારીઓ, અને જ્યારે એનો ભાવ વધે અછત થાય માર્કેટમાં ત્યારે એ અનાજ બહાર કાઢે છે. એના કારણે અનાજના ભાવમાં વધારો થાય છે. એવા વેપારીઓને પકડી અને એને સજાત્મક પગલાં લેવા જોઈએ. દુષ્કાળ જતો રહે ત્યાર પછી શું કરવું જોઈએ એના વિશે જાણીએ. ભાવિ આયોજનમાં જળ સંચય કામોને અગ્રતા આપી અનાજના બફર સ્ટોક માટે આયોજન કરવું, પહેલેથી જ અનાજ રાખી મૂકવું જોઈએ. નદીઓને એકબીજા સાથે જોડી સમુદ્રમાં વહી જતા પાણીને રોકવું, જે બધી નદીઓ છે જે સમુદ્રમાં ભળી જાય છે એ સમુદ્રમાં ન ભળે એ માટે એક નદીને બીજી નદી સાથે જોડવી જોઈએ. ચાલો એના પછીના ટોપિકમાં આવીએ, આપત્તિની અસર. આપત્તિ આવે એની અસર આપણા જીવનની અંદર શું થાય છે એના વિશે જોઈએ. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલની નુકસાન થાય છે. આ બધી જે આપત્તિ આવે છે કુદરતી, જે આપણે ખબર પણ ન હોય, તેનાથી માણસ ઘણા બધા મૃત્યુ પામે છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. વર્ષો સુધી આપણે મકાન ચેણું હોય અને એમાં આપણે આખું જીવન વિતાવ્યું હોય, એ એક જ ઝટકામાં બધું
જાણતા અથવા એને બનાવતા વર્ષો નીકળી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે. પોતાના ઘરમાંથી જે સ્વજનો એટલે કે પોતાના જે લોકો કુટુંબીજનો હોય તે મૃત્યુ પામે તો એ લોકોને પણ ઘણી આપત્તિ આવે છે અને શોક થાય છે. જે પરિવારોને કમાવનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેની સ્થિતિ ભારે કફોડી થાય છે. ઘરની અંદર જે કમાવનાર વ્યક્તિ હોય, જે પૈસા લાવનાર વ્યક્તિ હોય, એ જ જો મૃત્યુ પામે તો પછી ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને એ પરિવારની હાલત પણ ખરાબ થઈ જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમને પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. અમુકના હાથ પગ કપાઈ જાય અથવા અમુક ખોટખા પણ આવી જાય જેનાથી તેના જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવે છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિઓની અસરો ઓછા વધતા અંશે તમામ લોકો પર પડે છે, થોડી ઘણી તો બધા ઉપર જ અસર થાય છે. પણ તેની સૌથી માઠી અસર ગરીબ માણસો અને અભાવગ્રસ્તવાળા વ્યક્તિ પર પડે છે, જે પહેલેથી અછતમાં જીવતા હોય છે અને ગરીબ વર્ગ હોય એને માણ ખાવાનું મળતું હોય ને એને બધું આ વિખરાઈ જાય એટલે એને વધારે પડતી તકલીફ પડતી હોય છે. માનવ જીવન પર તેની નકારાત્મક અસરો ઓછી કરવા સાવચેતી, લોકજાગૃતિ અને તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત છે. જો આપણે સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આવી ઘટના નિવારી શકીએ છીએ. અમુક જે ઘટના બનવાની હોય એની આપણને પૂર્વ જાણકારી હોય તો આપણે એનો ઉપાય કરી શકીએ છીએ અને બચી પણ શકીએ છીએ. ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાને બદલે તેની કામગીરી અવરોધ કે વિલંબ થાય તેવા વાહનો ઉભા રાખીને મોબાઈલ ફોનથી વિડીયો ઉતારવા માંડે છે, જેને લીધે અસરગ્રસ્તના જીવનનું જોખમ પણ સર્જાય છે. શું કહેવા માગે છે કે અમુક જે માણસ પડી ગયું હોય તો એને ઊભા કરવાની જગ્યાએ એનો વિડીયો બનાવવાની સિસ્ટમ અત્યારે થઈ ગઈ. આપણે અહીંયા તક્ષશિલા અગ્નિકાંડ જોયો, એની અંદર ઉપરથી બાળકો નીચે ટૂંકા ખાઈને મૃત્યુ પામતા હતા તો નીચેના લોકો વિડીયો બનાવવામાં મજબૂર હતા. પણ જો એની જગ્યાએ બધાએ ભેગા મળી અને એને બચાવવાનો પ્રયત્ન કર્યો હોત તો અત્યારે ઘણા બધા બાળકો બચી ગયા હોત. એવું નથી કે પ્રયત્ન નથી કર્યો, પણ જે લોકો જે વિડીયો ઉતારવાના મજબૂર હતા એ લોકોએ જો પણ મદદ કરી હોત તો અત્યારે પરિણામ જ કંઈક અલગ હોત. આવા સમયે આપણે રાહત અને બચાવની કામગીરીમાં તંત્રને મદદરૂપ થવી જોઈએ. એ બધું તંત્ર લેટ આવે એ અલગ વાત છે, પણ આપણે ત્યાં છીએ તો આપણે એને ઉપયોગી બનીએ એ આપણો હક, આપણા સંસ્કારની વાત છે. અહીંયા આપણો ચેપ્ટર 12 આપત્તિ અને વ્યવસ્થાપન પૂર્ણ થાય છે. કાલે આપણે નવા ટોપિક સાથે મળીએ.